ગુજરાતમાં હવે વધુ એક આંદોલન આકાર લઈ રહ્યું છે. સસ્તા અનાજની દુકાનદારો પરમિટ મામલે આવેદનપત્ર આપી હવે આંદોલન નવા વેગ સાથે, નવા રૂપરંગ સાથે નવું આંદોલન હવે શરૂ થઈ રહ્યું છે. ત્યારે રાજ્યભરમાં અને વિવિધ સ્થળોએ આવેદનપત્ર આપી સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉમરેઠ મામલતદાર કચેરીએ પણ સસ્તા અનાજની દુકાનદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પડતર પ્રશ્નોના નિરાકરણ નહીં આવે તો સસ્તા અનાજની દુકાનોના સંચાલકો હડતાલ પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઉમરેઠ મામલતદાર કચેરીએ સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. 2 ઓક્ટોબરથી અનાજ વિતરણની કામગીરીથી અળગા રહેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આમ વધુ એક આંદોલન હવે આકાર લઈ રહ્યું છે ગુજરાતમાં. ઉમરેઠ શહેર, ઉમરેઠ તાલુકાના પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાનો ચલાવતા પરવાનેદારો 2 વર્ષથી તેઓને કનગડત થઈ રહી છે અને કનગડતના લઈને 10 જેટલા જુદા જુદા પ્રશ્નોનું નિરાકરણ લાવવા સ્થાનિક કક્ષાએથી લઈને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ જ નિરાકરણ ન આવતા રોષે ભરાયેલા પરવાનેદારોએ ઉમરેઠ મામલતદાર કચેરી આવેદનપત્ર આપી આગામી તારીખે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી જાહેર વિતરણ વ્યવસ્થા, અનાજ જથ્થાના વિતરણની કામગીરીથી અચોક્કસની મુદત સુધી સૂત્રોચ્ચાર કરીને અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. ઉમરેઠ શહેર અને ઉમરેઠ તાલુકાના પરવાનેદારો દ્વારા કોરોના જેવા કપરા સમયમાં પણ ગરીબોને અનાજ પહોંચાડવાનું કામ કર્યું છે અને તેની વ્યવસ્થા પણ ગોઠવી દીધી હતી. ગરીબોને અનાજ પહોંચાડવા માટેની વ્યવસ્થા અટકાવવા દીધી નહોતી. તેમ છતાં પણ સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું નથી અને જો નહીં કરવામાં આવે તો આગામી 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી અચોક્કસની મુદતથી અળગા રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. દુકાન ભાડું, આ બધી અમારી માંગણી છે. ઘટ 1 કિલો મજૂરી આપે, સરકાર પહેલે આપતી હતી, હવે નથી આપતી. 1 કિલો મજૂરી આપે, સરકાર પહેલે આપતી હતી, હવે નથી આપતી. 1 કિલો ઘટ આપે મજૂરી 100 કિલો એ